નમસ્કાર મિત્રો, આવનારા દિવસનું ગુજરાતનું હવામાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે નહીં આ તમામ પ્રકારની માહિતી આપવાની છે. પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં, થોડા દિવસ પહેલા આપણે પાયાના 100% ઓર્ગેનિક ખાતર અને મુંડાની દવા વિશેનો એક વિડીયો મૂકેલો હતો, એટલે આ વિડીયોના અંતમાં અહીં સાઈડમાં આપણે એ વિડીયો બતાવવા છે. દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનું છે. હવે ખાસ સૌપ્રથમ મારે માહિતી આપવાની છે કે ઘણી વખત આપણે સોશિયલ મીડિયાની અંદર અફવાઓ ચાલતી હોય, જેવી રીતે બંગાળની ખાડીની અંદર હમણાં થોડા દિવસ પહેલા એક રેમલ નામનું વાવાઝોડું હતું, ત્યારે ઘણા બધા મિત્રો છે એવી માહિતી આપતા હતા કે ગુજરાતને એની અસર થશે અને આમ થશે તેમ થશે. ત્યારે અમે ચોખવટથી કીધું હતું કે બંગાળની ખાડીનું વાવાઝોડું છે, એનાથી ગુજરાતને કોઈ અસર થવાની નથી, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એવી જ રીતે એ વાવાઝોડાની કોઈ અસર થઈ નથી અને એ વાવાઝોડું બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ થઈ અને આગળ નીકળી ચૂક્યું છે. હવે અરબી સમુદ્રમાં અત્યારે એક હલચલ ચાલુ થઈ છે, જેને કારણે પણ કોઈ અફવા આવી શકે છે, એટલે એડવાન્સમાં હું આપને જણાવી દઉં. આમ તો ઘણા બધા મિત્રો પણ મને ઘણા સમયથી પૂછતા હતા કે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે નહીં. અત્યારની જે તમામ પરિસ્થિતિ છે જોતા એવું લાગે કે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું નહીં બને. હવે શું કામ નહીં બને એ પણ મારે આપને સમજાવવાનું છે. સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આજની તારીખ વાત કરવા જઈએ તો આજે 1 જૂન છે અને અરબી સમુદ્રમાં અત્યારે હલચલ ચાલુ થઈ છે, એક લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે. હવે આ લો પ્રેશર છે અરબી સમુદ્રની અંદર તૈયાર થઈ રહ્યું છે, મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશર બનશે, ડિપ્રેશન બનશે અને એ પછી ડીપ ડિપ્રેશન સુધી જશે. હવે ડીપ ડિપ્રેશનને જો ઊંચું તાપમાનને યોગ્ય હવામાન મળે તો એ સાયક્લોન સ્ટ્રોમ બનતું હોય છે, પણ હવે એને ઊંચું તાપમાન મળવાની શક્યતાઓ ખૂબ ઓછી છે, જેને કારણે વાવાઝોડું નહીં બને અને ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરી થશે. હવે એ ડીપ ડિપ્રેશન બનશે તો એની ગુજરાત ઉપર શું અસર થવાની છે એ જણાવી દો. જો એ અરબી સમુદ્રની અંદર ડીપ ડિપ્રેશન બને તો એ ડીપ ડિપ્રેશન છે એ 5 જૂનથી લઈને 10 જૂનનો સમય હશે, એ સમય દરમિયાન ગુજરાત ઉપર એની અસર થશે અને એની અસરને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર છૂટા છવાયા હળવા સામાન્ય પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. અને આ જે ડીપ ડિપ્રેશનને કારણે અમુક વિસ્તારોની અંદર પવનની સ્પીડ વધી જશે, એટલે 5 થી 10 જૂન દરમિયાન પવનની સ્પીડમાં પણ વધારો થશે. લગભગ અમુક વિસ્તારોની અંદર 35 થી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળે તેવું એક અનુમાન છે અને અમુક જગ્યાએ ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળશે. એટલે 5 થી 10 જૂન દરમિયાન રાજ્યની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડે. જોકે 5 થી 10 જૂન દરમિયાન કોઈ વાવણી લાયક સારો વરસાદ થાય તેવી શક્યતાઓ નથી દેખાતી, પણ છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળશે અને ધૂળભરી આંધીઓ અને વંટોળ જોવા મળે તેવી શક્યતાઓ છે. અને એ ડીપ ડિપ્રેશનને કારણે એ વસ્તુ થઈ શકશે, પણ વાવાઝોડું બને તેવી અત્યારે કોઈ શક્યતાઓ નથી. એટલે કોઈ ગુજરાતીઓએ વાવાઝોડાથી ડરવાનું નથી કે ક્યાંય આપણે અફવાઓમાં આવવાનું નથી. હા, એક ચોક્કસથી છે કે જો અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બને એવા કોઈ સંકેતો આવશે અથવા તો એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસથી અમારા તરફથી આપને સૌ પ્રથમ માહિતી આપવામાં આવશે. પણ અત્યારના જે અનુમાન મુજબ વાવાઝોડું નથી બનવાનું, માત્ર એ ડીપ ડિપ્રેશન સુધી જાય તેવી શક્યતાઓ છે અને એને કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ઝાપટાઓની શક્યતાઓ છે અને પવનની સ્પીડ વધે તેવી શક્યતાઓ રહેલી છે. અને જે નૈઋત્યનું ચોમાસું છે એ જેવી રીતે કેરળની અંદર 30 મેના વ્રત પહોંચ્યું હતું, સમય કરતા 2 દિવસ વહેલું પહોંચ્યું અને અત્યારે ઝડપથી આગળ વધી રહ્યું છે. એ મુજબ જોવા જઈએ તો ગુજરાતમાં પણ સમયસર એટલે કે 14 અથવા તો 15 જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે એ ચોમાસું અત્યારે જે આગળ વધી રહ્યું છે એના ઉપર પણ સતત અમારી નજર રહેશે અને એની પડેપડની માહિતી છે એ અમે આપના સુધી પહોંચાડતા રહેશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે ઓર્ગેનિક ખાતર અને મુંડાની દવા વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે. જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને વિડીયો લાઈક આપને દરેક ગ્રુપમાં શેર કરવો. આજે આપશો, ધન્યવાદ.